વિજયભાઈ રૂપાણીએ આજે દ્વારકા શિવરાજપુર બીચની મુલાકાત લેવા હવાઈ માર્ગ દ્વારા દ્વારકા પહોંચ્યા હતા. શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું તથા અહીંની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. મુલાકાત બાદ પત્રકારો સાથે મુલાકાતમાં જણાવ્યું કે થોડા દિવસો પૂર્વે જગત મંદિર પર જે વીજળી પડી હતી અને ધ્વજસ્તંભ ક્ષતિગ્રસ્ત થયો હતો તે દિવસે જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાની ઈચ્છા થતાં તેઓ ધ્વજારોહણ કરવા માટે આવ્યા છે. શિવરાજપુર બીચની મુલાકાતમાં જણાવ્યું હતું કે શિવરાજપુર બીચના ડેવલપમેન્ટ માટે પ્રથમ ચરણમાં 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, જે કામમાં ડિસેમ્બર માસમાં પૂરું થતાં વધુ 80 કરોડના બીજા ચરણનું કામ હાથ ધરાશે. પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે શિવરાજપુર બીચ ગોવા બીચ કરતાં પણ ચડિયાતો બનશે અને અહીં ફક્ત શિવરાજપુર બીચ પર દારૂ નહીં મળી શકે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે દ્વારકાની મુલાકાત લીધી હતી. રિપોર્ટર લલિત સિંગાડિયા, દેવભૂમિ દ્વારકા, એસટીવી ન્યૂઝ. ગુજરાત સરકારે ગુજરાતમાં દરિયો, જંગલ, પહાડો, પવિત્ર દેવસ્થાનો, રણ આ બધાનો વિકાસ કરીને ટુરિઝમ ક્ષેત્રમાં એક આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો અને એક સરસ બીચ ડેવલપ થાય કે લોકોને આ બીચ ઉપર નાહવાનો આનંદ એમને મળે, ગુજરાત બહારના ટુરિસ્ટોને પણ મળે. અને જ્યારે દ્વારિકા ધામ ભગવાન કૃષ્ણનું આ પવિત્ર મંદિરના દર્શન કરવા લાખો લોકો અહીંયા આવે છે તો દ્વારકાની બાજુમાં શિવરાજપુર બીચ કે જેને આપણે બધા જાણીએ છીએ કે બ્લુ ફ્લેગ એટલે કે એક સ્વચ્છ બ્લુ પાણી એ પ્રકારનું બિરુદ પ્રાપ્ત થયું છે ઇન્ટરનેશનલ, ત્યારે અહીંયા લોકો ખૂબ સારી રીતે બીચમાં આનંદ લઈ શકે, એન્જોય કરે, સમંદરમાં નાહી શકે. એટલા માટે રાજ્ય સરકારે આ શિવરાજપુર બીચની પસંદગી કરી છે. અત્યારે પ્રથમ તબક્કાનું ટેન્ડર નું કામ ચાલે છે, લગભગ 20 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યા છે. બીજું ટેન્ડર પણ બહાર પાડી દીધું છે, પાર્ટ ટુ, લગભગ 80 કરોડ એમાં ખર્ચ થશે. એ કામ પણ લગભગ 15 ઓગસ્ટ પહેલાં શરૂ થઈ જશે. અને પાર્ટ વન જે છે એ આપણે માર્ચ મહિનામાં, ડિસેમ્બર 2021 સુધીમાં પૂરું થશે અને એનું અમલવારી થશે. અને પાર્ટ ટુ ટેન્ડર એ આવનારા ઓગસ્ટમાં 22 ઓગસ્ટ સુધીમાં એનું પણ અમલવારી શરૂ થશે. એક મિનિટ એક ઉપર હતો. આ બીચ ડેવલપમેન્ટમાં વોક થ્રુ એટલે કે આખો વે પાથવે બનાવી રહ્યા છીએ. અલગ અલગ જગ્યાએ ચેન્જિંગ રૂમ, ટોયલેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા અને ખાણીપીણી માટે નાના નાના રેસ્ટોરન્ટની વ્યવસ્થાઓ પણ થશે. અહીંયા વોચ ટાવર પણ થશે જેથી કરીને કોઈ ઊંડા પાણીમાં ન વહી જાય એની ચિંતા પણ કરવામાં આવશે. અને એક એન્ટ્રન્સ પ્લાઝા જે રસ્તો પણ એક સારી રીતે બનાવીએ છીએ જેથી હાઈવે ઉપરથી સીધું એન્ટ્રન્સ પ્લાઝામાં માણસ આવે એને બધી માહિતી મળે. અને આખો જે ટોટલ આપણે જે આખી બીચ છે એ લગભગ 3 કિલોમીટરનો આખો બીચ આપણે બનાવી રહ્યા છીએ.